આપણે હવે અહીંથી આવ્યા અને આ રોડે આપણે સીધા આ જે રોડ દેખાય છે આ રોડે સીધા કોરવળ થઈને ખોબા જવાના છે. સૌથી પહેલાં કદાચ તમને વચ્ચે કોરવળ બી બતાવીશું, પણ હવે સમય બી ઘણો થયો છે એટલે પહેલાં આપણે કદાચ ખોબા બી નીકળી જઈશું, એટલે વિડીયો જોતા રહેશો. ખાસ કરીને મસ્ત મજા આવવાની છે વિડીયોમાં. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં હશો. અમે આજે જઈ રહ્યા છે ખોબા. સૌથી પહેલા કોરવળ આવશે અને કોરવળથી ખોબા જવાના છે અને રસ્તામાં અત્યારે અહીંયાથી જ આપણે વ્લોગ શરૂ કર્યો છે, તો તમે જોઈ શકો અહીં બી નજારો જબરજસ્ત છે. આમાં હનુમાનજીનું મંદિર છે સંકટમોચન, તમે આ મંદિર જોઈ લો. હેમંતભાઈ છે. નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છે કોરવળ અને ખોબા. મિત્રો, કોરવળ એ ધરમપુરનું બીજું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અને મિત્રો, કોરવળ એ સહ્યાદ્રી પર્વતમાળાઓથી ઘેરાયેલો વિસ્તાર છે અને વિલ્સન હિલ કરતાં પણ થોડા ઊંચા ડુંગરો જોવા મળે છે. ચોમાસામાં કોરવળનો નજારો અલગ જ જોવા મળે છે અને આપણું મન મોહિત થઈ જશે એ નજારાને જોઈ. અને મિત્રો, હું એ પણ જણાવી દઉં કે આપણા વિડીયો આજે એડિટિંગ થાય છે એ પણ મોબાઈલમાં જ થાય છે અને કોઈ કોમ્પ્યુટર નથી આપણા પર, એટલા માટે મોબાઈલમાં જ એડિટિંગ થાય છે. મિત્રો, અહીં બે નદીઓ ભેગી થાય છે. અને મિત્રો, વિડીયો જોતા રહેજો, આખો તમને મજા આવશે અને આવા ખૂબસૂરત નજારાઓ પણ જોવા મળશે. એટલા માટે આખો વિડીયો જોતા રહો, મજા આવશે તમને. તો મિત્રો, આપણે હવે અહીંથી આવ્યા અને આ રોડે આપણે સીધા આ જે રોડ દેખાય છે આ રોડે સીધા કોરવળ થઈને ખોબા જવાના છે. સૌથી પહેલાં કદાચ તમને વચ્ચે કોરવળ બી બતાવીશું, પણ હવે સમય બી ઘણો થયો છે એટલે પહેલાં આપણે કદાચ ખોબા બી નીકળી જઈશું, એટલે વિડીયો જોતા રહેશો. ખાસ કરીને મસ્ત મજા આવવાની છે વિડીયોમાં. મિત્રો, કોરવળના ઘાટ સેક્શન શરૂ થઈ ગયો છે. અહીંથી તમારે જવું હોય તો થોડું સ્પીડ મેન્ટેન કરીને જવું, કારણ કે અહીં ખતરાનો ભય રહે છે, એક્સિડન્ટનો ભય રહે છે. એટલા માટે થોડી સાવચેતી ગાડી ચલાવતી વખતે રાખવી. મિત્રો, કોરવળનો નજારો એટલે માનો અહીંથી મેન ઘાટ શરૂ થઈ જાય છે. મિત્રો અહીં ગાડી ચલાવતી વખતે થોડી સાવચેતીઓ રાખવી એ આપણા માટે જરૂરી છે. મિત્રો વિડીયો થોડો લાંબો થઈ જશે પણ તમને મજા આવશે જોવામાં, અને આવો નજારો તમે ધરમપુરમાં બીજે ક્યાંય જોયો પણ ન હશે એવો નજારો તમને જોવા મળશે આ વિડીયોમાં, એટલે જોતા રહેજો. તો મિત્રો કોરવળ જતાં પહેલાં જ આવી જગ્યા આવે છે. અહીં અમે બ્રેક લીધો છે થોડો, અને જબરજસ્ત આ જગ્યા બી છે. તમે એક વખત અહીં બી આવો. અહીં આટલું આ તળાવ છે, આટલું તળાવ છે, પણ જબરજસ્ત જગ્યા છે. અને વિડીયો જોતા જ રહેજો કેમ કે આપણા મસ્ત મસ્ત વિડીયો આવવાના છે હવે પછી, અને થોડા દૂરના બી આવશે, પણ હાલે આપણે ધરમપુર જ એક્સપ્લોર કરતા છે. એટલા માટે સૌથી પહેલાં આપણે ધરમપુરના વિડીયો જોવાના છે, અને પછીથી આવશે. અને કોરવળ વિશે બે ચાર શબ્દ આપણાને હેમંતભાઈ કહેશે. હેમંતભાઈ બોલો ને, કોરવળની ઊંચાઈ આશરે કેટલીક હશે? आश्रयच आपण જેટલી માહિતી આપીને આશરે હેમંતભાઈ બી નથી જાણતા પણ વિલ્સન હિલ કરતા તો ઊંચું જ છે એવું કહે છે હેમંતભાઈ. હવે આપણે તો ઊંચાઈ માપેલી નહીં મળે પણ વિલ્સન હિલ કરતા તો થોડું પેરાશૂટ લેન્ડિંગ કરી શકાય એવું ખરું. હા મસ્ત સાપુતારાની ફિલિંગ આવી જાય એવું ખરું કોરવડ છે ખરું. અને આ બધું હજુ થોડાક વર્ષ પછી શાયદ બની શકે. હા ડેવલપ થશે અને નવું નવું જ છે ત્યારે એટલે ત્યારે મસ્ત મજા આવશે. અત્યારે જ વિલ્સન હિલ બી ડેવલપ થતું જ છે હજુ તો એટલે ત્યાં સુધીમાં કદાચ કોરવડ બી નાનું મોટું થઈ જશે. બરાબર ને? બરાબર. ચાલો જોતા જ રહેજો. હજુ કોરવડ આપણે જવાના છે, હિલ સ્ટેશન છે ત્યાં, એટલે તમે વિડીયો જોતા જ રહેજો, મજા આવશે તમને. એવું મસ્ત લાગે છે. તો મિત્રો કોરવડ જતા પહેલા કંઈક હેમંતભાઈ કહે છે કે અહીં જોરદાર લોકેશન છે તો આપણે ખાલી મેદાનમાં ઉભેલા તેનાથી જરા આગળ આવવાનું મેદાન છે. આપણે ત્યાં હતા ત્યાંથી થોડું જ આગળ છે અને આ જોરદાર લોકેશન છે કોરવડ. કોરવડ જતા પહેલાં જ અને જે સામે ડુંગર દેખાય છે એ જ હિલ સ્ટેશન છે. કોરવડ જતા જમણી સાઈડ પર આવે છે. અને તમે આ નજારા જોશો આ બાજુના એટલે ખુશ થઈ જશો. અમેઝિંગ લોકેશન છે, જબરજસ્ત. અને પહેલાં હિલ સ્ટેશન પર જઈએ તે રીતે પહેલાં તમે 2 મિનિટમાં આપણે આ ટાઈમ લેપ્સર વિડીયો મૂક્યો છે તે જોઈ લો અને ડાયરેક્ટ પહેલો તમને બતાવીશું પછી. મિત્રો આ રસ્તો થોડો ઘાટવાળો છે અને બહુ ડેન્જર છે, થોડું ઘણું ખરું રિસ્ક છે આ રસ્તે આવવાનું, કેમ કે બહુ જ ખાડા ખાબોચિયાના અને સ્લીપ ટાયર વધારે થશે વરસાદ આવશે તો, એટલા માટે ઘણી ખરી સાવચેતી રાખવી પડે છે. અહીંથી જે કોરવડથી અહીંયા આપણે ગાડી મૂકીને આવીએ છીએ તેટલો જ રસ્તો એવો ડેન્જર છે. તમને રસ્તો તો તમે જોયો જ હશે. તો ચાલો મિત્રો આગળ તમને લોકેશન બતાવું, જબરજસ્ત છે. મિત્રો આપણે હવે આવી ગયા છે એકદમ કોરવડ. કેવી ફીલ થાય હેમંતભાઈ જરાક જણાવજો. વિલ્સન હિલ કરતાં તો ઘણી જ મજા આવે છે. આજે સામેના ડુંગરો દેખાય છે એ કપરાડા છે અને બાજુમાંથી મહારાષ્ટ્ર ચાલુ થઈ જશે, બોર્ડર જ છે. ધ્યાનથી આવજો અને તમે આ જુઓ લોકેશન બી. અને અહીં લોકો બી વધારે આવે છે, સ્થળ બી જબરજસ્ત છે એટલે. ini dilamnya. તો મિત્રો અહીં વરસાદ આવવા માંડ્યો છે, તમે આ કેમેરા પર જોઈ શકો. હે મને દેખાતો નથી કોઈ જગ્યાએ વરસાદ નથી આખા ધરમપુરમાં બી અત્યારે, પણ અહીંયા જ વરસાદ છે. આ જગ્યા જેવી છે, તમને ગમે ત્યારે વરસાદ સાથે તમે મેળાપ થઈ જશે વરસાદ સાથે, એટલે જબરજસ્ત લોકેશન છે. અહીં એક વખત આવો, તમને બી ગમી જશે. અને ગુજરાતમાં તો તમને કદાચ આવું બીજે ક્યાંય કદાચ જોવા ન મળે, એટલે ખાસ કરીને આવજો. જબરજસ્ત નજારા પણ જોવા મળે છે અત્યારે. હા, ત્યાંથી જવા દેવું ને